गुड मॉर्निंग फ्रेंड्स. इन लास्ट लेक्चर आपणे इलेक्ट्रोकेमिस्ट्री कम्प्लीट कर्युं हतुं अने नाउ पोटेंशियोमेट्री एंड पीएचमेट्री जी आपणे इलेक्ट्रोकेमिस्ट्री में सेल नो उपयोग करता के जे सेल आवता रिलेटेड आमां पोटेंशियोमेट्री एंड पीएचमेट्री ना पीएचमेट्री में सेल नो उपयोग थशे अने पोटेंशियल अने पोटेंशियोमेट्री एंड पीएचमेट्री ने तमे टीवाईबीएससी में प्रेक्टिकल करेला छे एनु थियोरेटिकल नॉलेज अथवा तो थियोरेटिकल पोर्शन अहीं आपेलो छे चेप्टर नंबर 8 अथवा तो यूनिट 5 नो चेप्टर नंबर 2 पोटेंशियोमेट्री एंड द पीएच मेट्री. नाउ इंट्रोडक्शन इन वोल्यूमेट्रिक टाइट्रेशन. जो वोल्यूमेट्रिक टाइट्रेशन तमे करता एमां शुं के इंडिकेटर इज नीडेड एमां इंडिकेटर नी जरूर पड़े कारण शो तेना माटे तो के रिएक्शन कम्प्लीट थई होय कलर चेन्ज थाय तेना माटे इंडिकेटर जरूर पड़े. इन मेनी केस व्हेन सोल्यूशन इज कलर्ड जो कलर्ड सोल्यूशन केव तो के कलर कलर धरावत हो तो कलर चेन्ज इज नॉट आइडेंटिफाई इजीली. तो कलर चेन्ज था तो ये आइडेंटिफाई इजीली न कर सकता तो एरर कम इन रिजल्ट एना कारण शू आ तो एरर एब्सोल्यूट आपने जी प्रोपर रिएक्शन मानो कि 5 ml आप एड कर थी जाती हो अपने कलर चेन्ज में थोड़ू वेरिएशन आए तो ये 5 ની જગ્યાએ 6 ml रिएक्शन कम्प्लीट थे आपने एवं आपने 6 મળે એટલા માટે કીએ શું કીએ તો એરર કમ ઇન રિઝલ્ટ એવી એરર આવે ઇન એબ્સન્સ ઓફ ધી પ્રોપર ઇન્ડિકેટર. વોલ્યુમેટ્રિક એનાલિસિસ ઇઝ ડિફિકલ્ટ અથવા તો ઇમ્પોસિબલ. શું કીએ તો પ્રોપર ઇન્ડિકેટર વિના હે ને વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન રહ્યા વોલ્યુમેટ્રિક એનાલિસિસ એ કેવું હોય તો કે ઇઝ ડિફિકલ્ટ અથવા તો ઇમ્પોસિબલ. જે પ્રોપર આપણે ઇન્ડિકેટર ન વાપરી તો વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન કેવું હોય કે વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન આપણે પ્યોર મળશે નહીં. નાઉ ઇન સચ કેસ ઇલેક્ટ્રોમેટ્રિક મેથડ આ બધી કઈ થઈ પોટેન્શિયોમેટ્રિક મેથડ પીએચ મેટ્રી બધી ઇલેક્ટ્રોમેટ્રિક મેથડ થઈ તો ઇન પ્રૂવ સક્સેસફુલી. ઈ શું કે સક્સેસફુલ થાય છે એમાં શું કે ઇન્ડિકેટરની એક તો જરૂર પડતી નથી અને કલર્ડ અથવા તો કલરલેસ સોલ્યુશન હોય એ ટાઇટ્રેટ ઇઝીલી એમાં કરી શકાય. એન્ડ પોઈન્ટ ઇઝ ઓપ્ટેન ગ્રાફિકલી અને આપણે જે આનો રિએક્શન થઈ જતી હોય ત્યારે આપણે કોઈ પણ આપણે ગ્રાફ દોરથી એમાં એક એન્ડ પોઈન્ટ મળતો હશે. પછી એન્ડ પોઈન્ટ મળશે અને અહીંયા વોલ્યુમ પોટેન્શિયલનો માનો કે પોટેન્શિયલનો જ છે તો પોટેન્શિયલ ઈ વર્સિસ વોલ્યુમનો ગ્રાફ મળે દોરી. કોઈ પણ આપણે એક એસિડ ભેજ લીધું તો અહીંયા આપણે જે ગ્રાફ મળશે તો અહીંયા જે એન્ડ પોઈન્ટ છે એન્ડ પોઈન્ટ ત્યારે રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ હશે. તો રિએક્શન કમ્પ્લીટ થતી હોય ત્યારનું વોલ્યુમ તો અહીંયા વોલ્યુમ જે આપણે બ્યુરેટમાંથી એડ કરી છે તે વોલ્યુમ આપણે અહીંયાથી મળી જશે. એટલે કેવું ગ્રાફિકલી આપણે પ્રોપર અહીંયા રિઝલ્ટ મળશે. ઓકે આનો પોટેન્શિયોમેટ્રી ટાઇટ્રેશન તમે જોઈ જશે. પોટેન્શિયોમેટ્રી એન્ડ પીએચ મેટ્રી બોથ તમે જોયા જ હશે. ઇન પોટેન્શિયોમેટ્રી ટાઇટ્રેશન તો પોટેન્શિયલ ઓફ ઇલેક્ટ્રોડ ચેન્જ વિથ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુશન. તમે જે સોલ્યુશન હશે એમાં જે સોલ્યુશનમાં તમે ઇલેક્ટ્રોડ ડિપેન્ડ કરેલો જશે. હવે પોટેન્શિયલ ઓફ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો ઇલેક્ટ્રોડ ચેન્જ ક્યારે થશે તો જે સોલ્યુશનમાં ડિપેન્ડ હશે એનું કોન્સન્ટ્રેશન તમે ચેન્જ કરશો. માનો કે એસિડ છે ઘડી એમાં ઉપરથી બ્યુરેટમાંથી તમે બે સાઈડ કરો છો તો ઓલરેડી એનો પોટેન્શિયલ ચેન્જ થવાનો જ ઓલરેડી રિએક્શન એને અંદર રિએક્શન થ્રુ આઉટ એનો પોટેન્શિયલ ચેન્જ થશે. ઓકે અને ના એ આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય શું કહીએ તો કે પોટેન્શિયલ ચેન્જ ઇઝ ફાસ્ટ એન્ડ બિગર નિયર એન્ડ પોઈન્ટ. શું કહીએ તો કે એન્ડ પોઈન્ટ જે આપને મળ્યો મેં તમને કીધું ગ્રાફમાં જે આપને એન્ડ પોઈન્ટ મળશે ત્યારે શું હોય તો કે અહીંયા ફાસ્ટ હોય. કેવું હોય તો કે પોટેન્શિયલ કેવો ફાસ્ટ એન્ડ બિગ આપને શું મળશે તો કે વેલ્યુ બીજી જે નોર્મલ આપને જે આપણે મળતી હશે એ નોર્મલ માનો કે આટલું વોલ્યુમ તમે એડ કરો છો ત્યાં વોલ્યુમ તમે એડ કરો છો તો પહેલા વેલ્યુ માઇનર પ્રમાણમાં ઇન્ક્રીઝ થશે અને પછી એન્ડ પોઈન્ટ શું થશે તો કે એકદમ વેલ્યુ વધી જશે અને એ શું થશે તો કે રિએક્શન કમ્પ્લીટ આઉટ થઈ એ બતાવશે. ઓકે એના ઉપરથી મળી જશે. હવે ગ્રાફ શું કહે જનરલી એન્ડ પોઈન્ટ ઇઝ ડિટરમાઇન્ડ ફ્રોમ ધી ગ્રાફ. એન્ડ પોઈન્ટ રહ્યો એ કેના ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકાય તો કે ગ્રાફ ઉપરથી. જે તમે એડ એડ કરતા જશો આમાં પોઈન્ટ ટુ એમએલ તમે એડ કર્યું હોય છે કોઈ પણ સોલ્યુશનમાં પોઈન્ટ ટુ એડ કર્યું છે કોન્સન્ટ્રેશનમાં વધારો અથવા તો ઘટાડો
થી હશે ત્યારે તમે રીડિંગ જે લીધા હશે પોટેન્શિયલ પોટેન્શિયોમીટર હશે એમાં તમે રીડિંગ લીધા હશે તો એ રીડિંગ તો કે શેના ઉપરથી ખબર પડે તો કે રીડિંગ પોટેન્શિયોમીટરને રીડિંગ મળ્યા પછી તમે વોલ્યુમ કેટલું એડ કરો છો માનો કે 0.22 એડ કરો તો અહીંયા શું લેવાનું 0.2 0.4 0.6 એક્સિસ ઉપર તમે એ લેશો ને એ ઉપર જે તમને પોટેન્શિયલ મળ્યા છે એ લેશો તો કે 0.2 એડ કર્યું ત્યારના જે પોટેન્શિયલ મળ્યા તો એ પોટેન્શિયલ અહીંયાથી જાતા છે માનો તમને એનાથી એનાથી થ્રુ એવો આવો ગ્રાફ મળે છે તો આ શું થયું આપણે એન પોઈન્ટ મળશે અને એ શું થયું અહીંયા આપણે વોલ્યુમ પણ મળે માનો કે 0.6 વોલ્યુમ એડ કરો છો ભલે 2 ml 0.2 0.4 અને 0.6 તો 0.6 ml આપણે રિએક્શન કમ્પ્લીટ થાય એવું જાણવા મળે આ ઉપરથી મળે પછી ડિફરન્સ ડેલ્ટા ઈ અપોન ડેલ્ટા વી વર્સિસ વોલ્યુમના ગ્રાફ ઉપરથી મળે પણ મળે અને ડેલ સ્ક્વેર ઈ અપોન ડેલ સ્ક્વેર ડેલ વી સ્ક્વેર રેડી શું મળે ડેલ વી સ્ક્વેર વર્સિસ વીના ગ્રાફ ઉપરથી પણ આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ તો કે એન્ડ પોઈન્ટ ઓકે અને આ શું કીધું એનો પ્રિન્સિપલ આપેલ તો પોટેન્શિયલ ઓફ ઇન્ડિકેટર ઇલેક્ટ્રોડ વિચ ઇઝ ઇન કનેક્ટ વિથ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ એક્સપોન્ડ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ ધી આયન ઇન ધી સોલ્યુશન ઇન પોટેન્શિયોમેટ્રી મેથડ શું કહે તો પોટેન્શિયલ ઓફ ધી ઇન્ડિકેટર ઇલેક્ટ્રોડ જે આપણે ઇલેક્ટ્રોડ એમાં ડિપેન્ડ કરેલો છે એ કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેટ ઓફ ધી કોન્સન્ટ્રેશન ઓફ ધી આયન એ શું કરશે એના ઉપરથી ફાઇન્ડ આઉટ કરશે શું કે ઇલેક્ટ્રોડ એની ઇન્ડિકેટર ઇલેક્ટ્રોડ છે કોન્સન્ટ્રેશન ચેન્જ થશે તો એના ઉપર શું થશે તો કે એનું અલગ અલગ રીડિંગ આપણે પોટેન્શિયોમેટ્રી અથવા તો પીએચ મેટ્રીમાં તમે જે ઇલેક્ટ્રોડ લીધો એ અથવા તો પોટેન્શિયોમીટરનો કરો છો તો એના ઉપરથી આપણે અલગ અલગ રીડિંગ મળશે રેડી એ શું થાય કે સોલ્યુશન ઇન પોટેન્શિયોમેટ્રી મેથડ ચેન્જ ઇન પોટેન્શિયલ ઓફ ધી ઇલેક્ટ્રોડ શું કીધું એ તો ચેન્જ ઇન ધી પોટેન્શિયલ ઓફ ઇલેક્ટ્રોડ વિચ કોન્સન્ટ્રેશન ઇઝ ડિટરમાઇન્ડ બાય લર્નર્સ ઇક્વેશન આપણે જે આગળ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં લર્નર્સ ઇક્વેશન લેતા એના ઉપરથી જ આપણે શું અહીંયા ફાઇન્ડ કરી ગયું તો પોટેન્શિયલ ઓફ ધી ઇલેક્ટ્રોડ જે તમે ઇલેક્ટ્રોડ ડિપેન્ડ કરેલો છે સોલ્યુશનમાં એ ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણે લર્નર્સ ઇક્વેશન જે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં લીધું હતું એ જ અહીંયા એના એ જ મેથડથી અહીંયા એ જ ફોર્મ્યુલાથી અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી શકશી રેડી એટલે હાઉસમાં રિડ્યુસિંગ એજન્ટ અપોન ઓક્સિડાઇઝિંગ જે આપણે આ ફોર્મ્યુલા અહીંયા આપી છે આપણે જે આ ફોર્મ્યુલા અહીંયા આપી છે એ શેના માટે આપી તો કે રેડોક્સ સેચ્યુરેશન શેના માટે કે રેડોક્સ સેચ્યુરેશન આગળ રેડોક્સ સેચ્યુરેશન આવશે એમાં આ બધી ઇન્ફોર્મેશન મળી જશે અને ઈ સેલ રેડોક્સ સેચ્યુરેશન જ્યારે આવતું હોય ત્યારે આપણે ઈ સેલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ ફોર્મ્યુલાથી મળે તો કે આ ફોર્મ્યુલાથી જેમાં એક રિડ્યુસિંગ એજન્ટ હશે અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે તેના ઉપરથી આપણે ઈ સેલ ફાઇન્ડ આઉટ કરી શકશે ઓકે હવે નાવ ઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા બીજું પેલું ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ માઇનસ આરટી અપોન એન એટલે અહીંયા એક્ટિવિટી ફોર્મમાં આપેલું છે શું તો કે એક્ટિવિટી લોગ સોરી અહીંયા વેલ્યુ મેકી દો અથવા તો આરટી અપોન એને ફજ રાખો એલએન એ અથવા તો તમે શું લખી શકશો 0.0591 લોગ એક્ટિવિટી ઓકે ઇઝ ઇક્વલ ટુ ઈ હવે એમાં શું લખ્યું હોય તો કે એક્ટિવિટી અથવા તો કોન્સન્ટ્રેશન એ બરાબર શું હોય તો એક્ટિવિટી અથવા તો કોન્સન્ટ્રેશન મેં ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં તમને આ બધું કીધેલું જ છે એ ઇઝ ઇક્વલ ટુ શું હોય તો એક્ટિવિટી અથવા તો કોન્સન્ટ્રેશન જો અહીંયા લોગ આપેલો છે લોગ આપેલો હોય તો આરટી અપોન એનએફ અપોન અહીંયા શું આરટી અપોન એનએફ મલ્ટીપ્લાયમાં એલએન આવશે અને જ્યારે લોગ મૂકો ત્યારે અહીંયા એલએન બરાબર શું આપણે આવતું 2.303 2.303 અને આરટી અપોન એનએફ અહીંયા એન રાખવાનો આરટી અપોન એફ મલ્ટીપ્લાય બાય 2.303
एना बराबर एरा बराबर आपने शू मळशे तो के माइनस 0.0591 अने एलएन नी जगह शू आवी जशे लॉग। ओके अहीं बुक में थोड़ी भूल छे सुधार नाखजो। वेर ई स्टैंडर्ड, ई स्टैंडर्ड एने शू कहेवाय तो के स्टैंडर्ड पोटेंशियल आपणे कहेता। आर इज इक्वल टू शू है तो के गैस कॉन्स्टंट। टी इज इक्वल टू शू आपेलू तो के टेम्परेचर। एफ इज इक्वल टू फेराडे कॉन्स्टंट। एन द नंबर ऑफ इन्वोल, शू के द नंबर ऑफ इलेक्ट्रॉन इन्वोल इन दी रिएक्शन। इन्वोल थाता होय इलेक्ट्रॉन आपणे कैलक्युलेशन कर्युं, ग्लास इलेक्ट्रोड में कर्युं हतुं, केलेमल इलेक्ट्रोड में कर्युं हतुं, क्वीन हाइड्रोन इलेक्ट्रोड में कर्युं हतुं। केटला इलेक्ट्रॉन क्वीन हाइड्रोन में दूर थाता हता अथवा तो गेन थाता हता टू इलेक्ट्रॉन जोड़े। एन इज इक्वल टू आपणे शू मूकता टू। एवी रीते शू किए है एन इज इक्वल टू शू तो के नंबर ऑफ इलेक्ट्रॉन इन्वोल इन दी रिएक्शन। दी नंबर ऑफ इलेक्ट्रॉन इन्वोल थाता हशे इन दी रिएक्शन। ओके ई आपणे एन एन बराबर मुक्सी। हवे नाव शू किए एब्सोल्यूट पोटेंशियल, आपने परफेक्ट पोटेंशियल मेळवो तो शू किए ऑफ ए सिंगल इलेक्ट्रॉन इन इम्पोसिबल, बट रिलेटिव पोटेंशियल केन बी डिटरमाइंड। शू किए तो सिंगल इलेक्ट्रॉन नो आपणे डायरेक्ट कही नोगी पण एने रिलेटिव पोटेंशियल केन बी डिटरमाइंड। रिलेटिव पोटेंशियल एटले केने रिलेटिव मां कोई पण आपणे केलेमल एज ए रेफरन्स इलेक्ट्रॉन रहेता, रेफरन्स इलेक्ट्रॉन लेशे तो एने रिलेटिव आपने एनो शू मळी जशे तो कि अहीं पोटेंशियल आपणे फाइंड आउट करवो होय तो ई मळी जशे। अने रिलेटिव में रिलेटिव पोटेंशियल माटे अनधर इलेक्ट्रोड नी जरूर पड़े। आपणे शू अनधर इलेक्ट्रोड रेफरन्स इलेक्ट्रोड तरीके लेता इलेक्ट्रोकेमिस्ट्री में तो कि केलेमल इलेक्ट्रोड एज ए यूज करता। ओके बोथ द इलेक्ट्रोड आर कम्बाइंड टू फ्रॉम वोलेटाइल सेल। वोलेटाइल सेल मीन्स, वोलेटाइल मीन्स के ई कंडक्ट, कंडक्ट प्रोड्यूस करता हो, कंडक्टेंस प्रोड्यूस करता हो एवा वोल्टेटाइल, वोल्टेक, वोल्टेक, वोल्टेटाइल नहीं छोड़ियो, वोल्टेक सेल। वोल्टेक एटले वोल्ट, वोल्ट उत्पन्न करता हो तो कंडक्शन, कंडक्शन एटले वाहकता धरावता हो। वोल्टेटाइल सेल बधाय उपयोग करी शकाय एकबीजाने शू कहे बोथ द इलेक्ट्रोड आर कम्बाइंड टू फ्रॉम वोल्टेक सेल। पोटेंशियल ऑफ वोल्टेक सेल इज मेजर ઇઝીલી, ભાઈ આપણે વોલ્ટેજ સેલ લીધા એનો પોટેન્શિયલ ઇઝીલી મેઝર કરી શકાય અકોર્ડિંગ ટુ અમેરિકન સિસ્ટમ। અહીંયા આપ્યું હોય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો પોટેન્શિયલ ઓફ, પોટેન્શિયલ ઓફ એની સેલ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ઇએમએફ ઓફ ઇચ ઇલેક્ટ્રોડ। શું કહીએ તો કે સમ ઓફ ધી ઇએમએફ ઓફ ઇચ ઇલેક્ટ્રોડ, જેમાં ઇલેક્ટ્રોડ આપણે ઉપયોગ કરી એ બધા ઈચ ઇલેક્ટ્રોડનો સમ કરશું તો આપને શું મળશે તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો પોટેન્શિયલ આપને મળી જશે। જેટલા પોટેન્શિયલ અહીંયા ઇલેક્ટ્રોડ ફાઇન્ડ આઉટ આપણે જે ઇલેક્ટ્રોડ જેટલા યુઝ કરી એ બધાનો પોટેન્શિયલ લઈશું તો આપને શું મળી જશે તો કે ટોટલ ઇલેક્ટ્રો ઈ પોટેન્શિયલ આપને મળી જશે। તો એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરે ઈ સેલ, ઓકે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ શું લીધું હતું કે ઈ રેફરન્સ, રેફરન્સ લીધું તો પહેલે ઈ ઈ ઇન્ડિકેટર, ઈ એઝ એ ઇન્ડિકેટર લીધું અને પ્લસ ઈ જંકશન, જંકશન, જંકશન આવ્યું તો લિક્વિડ જંકશન પોટેન્શિયલ નો જંકશન ઈ, ઈ જંકશન એટલે શું થાય છે તો કે લિક્વિડ જંકશન પોટેન્શિયલ હોય ત્યારનો એનો ઈ એલજીપી આપને મળતો ખબર હોય તો ઈ બધી વેલ્યુ અહીંયા પુટ કરવાની છે। જંકશનમાં જે ઈ જંકશન પોટેન્શિયલ ઇઝ વેરી લેસ, અહીંયા શું લીધું હોય તો કે ઈ જંકશન પોટેન્શિયલ, અહીં જંકશન તો કે એક જ સોલ્યુશનમાં ડિપેન્ડ કરેલો છે તો ઈ જંકશન એલજીપી લિક્વિડ જંકશન પોટેન્શિયલ બહુ એટલો છે નહીં કોન્સન્ટ્રેશન કે આખી સેમ જ રહેવાની કોઈ પણ એક બીકરમાં તમે બીકર અથવા તો એવું લઈ લ્યો ઇન્સ્ટોલ એપાર્ટસ કે જેમાં તમે ઇલેક્ટ્રોડ ડિપેન્ડ કરેલા છે તો માનો કે કેલેમલ ઇલેક્ટ્રોન ને તમે બીજું જે પોટેન્શિયોમેટ્રી ઇલેક્ટ્રોડ, પોટેન્શિયોમેટ્રી નું પ્રેક્ટિકલ કરો તો એ ઇલેક્ટ્રોડ એ બે ડિપેન્ડ કરેલા છે, તેમાં કરેલા છે તો કે સેમ સોલ્યુશનમાં જ બંને ડિપેન્ડ કરેલા છે અને પછી તમે એનું ઇન્સ્ટ્રુમેન્ટલી મેઝરમેન્ટ કરો છો તો એમાં એલજીપી બહુ પ્રોડ્યુસ થવાનો નથી અને શું કે જંકશન પોટેન્શિયલ ઇઝ વેરી લેસ તો કેન બી નિગ્લેક્ટ, એને શું કરી શકાય તો કે નિગ્લેક્ટ કરી શકાય અથવા તો રિજેક્ટ કરી શકાય તો શું મળશે આપણે ઈ સેલ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રેફરન્સ પ્લસ ઈ ઇન્ડિકેટર કે જે તમે
इंस्ट्रूमेंट में इंजेक्ट करते शू किए इंस्ट्रूमेंट में ते पर्टिक्युलर जी इलेक्ट्रोड डीप करेल जी आपने मैसे इंडिकेट जी ये आपने शू मैसे तो पोटेंशियल आपने इंस्ट्रूमेंट में मैसे आप शू आ इंडिकेटर में ई रेफरेंस के जी के तुम कैलोमेल इलेक्ट्रोड उपयोग करो तो ई एना पोटेंशियल में ई बहनो एडिशन करशो तो शू मैसे आपने ई सेल टोटल ई सेल शू कहे तो नाउ सो पोटेंशियल ऑफ सेल इज इक्वल टू समेशन ऑफ पोटेंशियल ऑफ रेफरेंस इलेक्ट्रोड एंड द पोटेंशियल ऑफ इंडिकेटर इलेक्ट्रोड ओके बही सम थी आपने शू मैसे तो टोटल पोटेंशियल मिली जाए तो पोटेंशियल ऑफ इंडिकेटर इलेक्ट्रोड इज डिटरमाइंड विथ द रिलेटिव टू रेफरेंस इलेक्ट्रोड शू कहे तो अँ इंडिकेटर जो इलेक्ट्रोड है यू के ऊपर फाइंड आउट कर सकते तो रेफरेंस इलेक्ट्रोड आप जी उपयोग करी थी एना पर डिपेन्डेड है एना पर आप फाइंड आउट कर सकते ओके हम नाव शू तो रेफरेंस इलेक्ट्रोड आर टू टाइप रेफरेंस इलेक्ट्रोड ने अँ टू टाइप आपेला है पेलू है प्राइमरी रेफरेंस इलेक्ट्रोड और बीजू से सेकेंडरी रेफरेंस इलेक्ट्रोड है प्राइमरी रेफरेंस इलेक्ट्रोड है एम शू के स्टैंडर्ड हाइड्रोजन इलेक्ट्रोड नो अहीं उपयोग करेलो है शू के प्राइमरी रेफरेंस इलेक्ट्रोड तरीके शू लई शको तमे स्टैंडर्ड हाइड्रोजन इलेक्ट्रोड ने इट्स पोटेंशियल पोटेंशियल इज एक्सेप्टेड जीरो एट 25 °C शू कहे तो प्राइमरी स्टैंडर्ड हाइड्रोजन इलेक्ट्रोड नो पोटेंशियल एक्सेप्टेड जीरो एट शू कहे 25 °C एनो पोटेंशियल केटलो है तो कि जीरो 25 °C अने 1 atm प्रेशर है स्टैंडर्ड हाइड्रोजन इलेक्ट्रोड पोटेंशियल केटलो मळशे आपने जीरो अने नाउ केलेमल इलेक्ट्रोड अथवा जो एनो आपणे रेफरेंस तरीके यूज करी तो कि बहु आपणे हाइड्रोजन शू कहे तो कि स्टैंडर्ड हाइड्रोजन इलेक्ट्रोड नो उपयोग करशे तो वेल्यू बहु आपणे निग्लेक्ट करवानी जरूर नहीं पड़े कारण के शू कहे एनु 25 °C ऑलरेडी एनी वेल्यू केटली है तो कि जीरो ओके तो बहु एडिशन अथवा तो सब्स्ट्रेट करवानी जरूर पड़शे नहीं केलेमल इलेक्ट्रोड अथवा तो AgAgCl इलेक्ट्रोड इज यूज्ड एज ए सेकेंडरी रेफरेंस इलेक्ट्रोड शू कहे तो केलेमल इलेक्ट्रोड अथवा तो AgAgCl इलेक्ट्रोड ई सेकेंडरी इलेक्ट्रोड तरीके सेकेंडरी रेफरेंस इलेक्ट्रोड तरीके उपयोग कर सकते शा माटे तो केलेमल इलेक्ट्रोड अने AgAgCl ना मैं तमने कीधु तू कि एनु पोटेंशियल केवो है तो कि कॉन्स्टंट है तो कि 1 normal KCl सोल्यूशन में 0.1 normal KCl सोल्यूशन हो त्यारे अने सेच्युरेटेड KCl सोल्यूशन हो त्यारे मैं तमने केलोमल इलेक्ट्रोड ना पोटेंशियल मैं तमने लखाई बता नहीं के बात है तो कि ये कॉन्स्टंट हे तो इजीली आपणे तेना उपरथी ई इंडिकेटर फाइंड आउट करी शकीए अने एना उपरथी आपने ई सेल के टोटल ई सेल आपने मळी जशे ओके अने तमारे ओनली इंडिकेटर जोतो होय तो रेफरेंस इलेक्ट्रोड नो बात करशो तो आपने शुं मळी जशे तो कि ई इंडिकेटर ओके नाउ अहीं आपणे नेक्स्ट टाइट्रेशन भणवाना छे टाइट्रेशन के फिफ्थ टाइप ना टाइट्रेशन अहीं पहेला छे पेलू पोटेंशियोमेट्री टाइट्रेशन छे तो के टाइप ऑफ नेक्स्ट शुं के टाइप ऑफ पोटेंशियोमेट्री टाइट्रेशन टाइप ऑफ दी पोटेंशियोमेट्री टाइट्रेशन में फर्स्ट शू है एसिड बेस पहलू शू है एसिड बेस सेकंड शू है तो कि रेडॉक्स पछी शू है आर्गेंटोमेट्रिक थर्ड शू है आर्जेंटो अथवा तो आर्गेंटोमेट्रिक ओके पछी शू है फोर्थ तो कॉम्प्लेक्सोमेट्रिक फाइव तो प्रेसिपिटेशन शू है तो कि प्रेसी
precipitation. Okay, so now the first acid base આપણે potentiometry titration માં acid base જોઈશું, પછી redox જોઈશું, પછી argentometry જોઈશું, પછી complexometry જોઈશું, અને last માં precipitation જોઈશું. acid base titration, પછી next redox titration છે. acid base પછી redox titration એ book માં આપેલું છે. redox titration માં કેટલા તો ગી, redox titration માં first FeSO4 ને titration કેના વર્સિસ કરવાનું, તો કે CeSO4 2 છે. બીજું FeSO4 કેના વિરુદ્ધ titration કરો, તો KMnO4 titration. પછી FeSO4 નું K2Cl2O7 ની રિલેટેડ titration કરવાનું છે. પછી આ બસ એમાં થર્ડ આપેલા છે. પછી અહીંયા એસિડ બેઝમાં titration મોનોબેઝિક, ડાયબેઝિક અને મિક્સચર ઓફ સોલિડ એન્ડ વીક એસિડ નું આપેલું છે, તો કે એ આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, પછી આર્ગેન્ટોમેટ્રિકમાં ટાઇટ્રેશન કેટલા આપેલા છે, તો કે વન ટાઇટ્રેશન એમાં આપેલું છે. શું કે AgNO3 અને NaCl, અહીંયા આપણે ત્રણ જ ભરવાના છે, કોમ્પ્લેક્સોમેટ્રી અને પ્રેસિપિટેટ ટાઇટ્રેશન અહીંયા ડિસ્ક્રાઇબ કરેલા છે નહીં. અને શું કે લાસ્ટમાં આપણે ટાઇટ્રેશન ઓફ ધી Cl માઇનસ Br માઇનસ I માઇનસ મિક્સચર બાય ત્રણેય સીએલ બીઆર આઈ નું મિક્સચર હશે એ કેના દ્વારા, તો કે AgNO3 દ્વારા આપણે સેપરેટ કરશું. નાવ નેક્સ્ટ પછી પીએચ મેટ્રિક. ઓકે, પીએચ મેટ્રિક એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઇટ્રેશન ઓફ પોટેન્શિયોમેટ્રી, ઓલા ટાઇપ ઓફ પોટેન્શિયોમેટ્રી ટાઇટ્રેશનમાં એસિડ બેઝ ટાઇટ્રેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ વેરી મચ.